आयो महोत्सव आयो आयो महोत्सव आयो आयो महोत्सव आयो सोरठ में श्री राधा रमण देव सोरठ में श्री हरि कृष्ण जी सोरठ में स्वामी नारायण मंगल नाम जय 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 जूनागढ़ धाम स्वामी नारायण मंगल नाम जय 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 जूनागढ़ धाम सर्वोपरि ता सोरठ में आचार्य का आदर सोरठ में सोरठ में अगणित भक्त है सोरठ में ब्रह्मनिष्ठ संत है सोरठ में अगणित भक्त है सोरठ में स्वामी नारायण मंगल नाम जय 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 जूनागढ़ धाम स्वामी नारायण मंगल नाम जय 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 जूनागढ़ धाम जय 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 जूनागढ़ धाम રાધારમણ દેવ ના તાબાનું દેશનું ગામ સરદાર એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતો હોય બધે આમંત્રણ આપ્યું અહીંયા તો આમંત્રણ નથી આ તો ઘર ધણી છે રાધારમણ દેવ ના દેશના સર્વે સંતો અને સર્વે ભક્તોને આમંત્રણ આપવા માટે રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ એમને તો પ્રાર્થના કરવા માટે આવ્યા છે સ્વામીની સાથે જ્યારે જ્યારે દર્શન કરવાનો મોકો મળે ત્યારે સ્વામીને અમે એ પ્રાર્થના કરતા હો સ્વામી તમે કથા કરતા હોય ને અમે એ સભામાં બેઠા હોય ને આવું જલ્દી થાય ને એવી અમે ભગવાનને કાયમ પ્રાર્થના કરીએ સત્સંગની અંદર બે વાત એમણે બહુ વારે વારે કરી છે શ્રીજી મહારાજની ઉપાસનાની વાત મહિમાની વાત સત્સંગમાં ને બે વસ્તુ હશે તો આપણે બીજું બહુ નહીં આડું આવે મહિમા ભગવાન સ્વામિનારાયણનો સત્સંગનો અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આ બે મંત્રને લઈ અને સ્વામી સતત વિચરણ કરી રહ્યા છે સરદારનું આવું સરસ મજાનું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે પૂજ્ય મહારાજ શ્રી પણ હમણાં પધારી ગયા મંદિરની મુલાકાત લીધી સંતોની સાથે અને આજે સ્વામી પણ ગામે ગામે વિચરણ કરી અને આપણે જેવા સત્સંગ હરિભક્ત અને સંતોને આમંત્રણ દેવા માટે પધાર્યા આવા પૂજ્ય સ્વામી દ્વારા હજારો ને કરોડો જીવાત્માઓના મોક્ષે ઉદ્ધાર થતા રહે અને આ ઉત્સવ મહોત્સવ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય ઉજવાય એવા પૂજ્ય દેવનંદન સ્વામી તેમજ જૂનાગઢના દરેક સંતોનો ખૂબ જ ભાવ અને પ્રેમ એને કારણે આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ પીપલાણા દીક્ષાધામ પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદ સ્વામી તેમજ ફરેણી પરમ પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી ત્રણેય સંસ્થા વતી સ્વામીને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી જ્યાં જેવી રીતે જરૂર પડે એવી રીતે અમને ઉત્સવની સેવાની ગમે ત્યારે
તમે આલેખ જગાવી શકો છો, કહી શકો છો સ્વામી દર્શન કરતા હતા મેં બહુ માર્કિંગ કર્યું છે સ્વામી, એ દર્શન કર્યા ત્યારે કે સ્વામીએ દેવને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને એટલી પ્રાર્થના કરી કે તમારે બધા દિવસ ત્યાં રહેવાનું છે સરદારમાં ઉત્સવમાં. આવો સ્વામીનો હૃદયનો ભાવ એ મેં બહુ નજીકથી જોયું. સ્વામી પ્રાર્થના કરતા હતા દેવના સાનિધ્યમાં ત્યારે, પણ દેવ સાથે બધા જ હરિભક્તો અને સ્વામીનો હૃદયનો એક ભાવ છે. હજારથી ઉપર સંપ્રદાયના બધા જ નાના મોટા તમામ સંતો સરદારના ઉત્સવમાં પધારે, આવું ભવ્યાતિ ભવ્ય, જ્યારે ન ભૂતો ન ભવિષ્ય, ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉત્સવ સરદારનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય એવી મહારાજના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ. અમારું ટ્રસ્ટી મંડળ એટલે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, વાઇસ ચેરમેન રાજેશભાઈ તેમજ ટ્રસ્ટી સભ્યો પણ બસ એવી શુભકામના રાખીએ છીએ. માટે સંત દાખલો કરે છે એ સંપ્રદાય માટે, અને સંપ્રદાય માટે જ જીવે છે. તો આવા સંતો અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. સરદારમાં ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે, એની ભવ્ય અને દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે હમણાં સાંભળ્યું 600 વીઘા, બહુમાં બહુ મોટો થયો હોય તો 200 વીઘા 300 વીઘા બસ પૂરું થઈ જાય, એમાંય જગ્યા ખાલી પડી રહી. અને 600 વીઘા આટલું વિશાળ કદાચ સંપ્રદાયમાં પહેલો વહેલો આવો ઉત્સવ થયો હશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.